नमस्ते विद्यार्थी मित्रों, YouTube ना माध्यम द्वारा सर्वोपरि स्कूल में आपनु हार्दिक स्वागत छे। धोरण 8 विषय गुजराती अंतर्गत आपे व्याकरण विभाग में अलंकार विषय भणता हता। आजे बीजा अलंकार नी चर्चा करिए ए पेला तमे झड़प थी तमारी हाजरी कमेंट बॉक्स में नोंधावी लेजो। हूँ थोड़ी क्षणों माटे उभी छूं। પુરાકી વિદ્યાર્થી મિત્રો હાજરી સરસ। હવે ગયા પિરિયડમાં આપણે જોયું કે અલંકાર એટલે શું, મેં તમને એની સમજૂતી આપી હતી બરાબર ને। અલંકારનો શાબ્દિક અર્થ એટલે ઘરેણું થાય। ઘરેણું છે એ જે ઘરેણું શું કરે તો શોભામાં વધારો, બરાબર ને। ઘરેણું પહેરવાથી સૌંદર્યમાં વધારો થાય, પણ એમ ભાષામાં સાહિત્યમાં પણ અલંકારો આવે જે ભાષાને રજૂ કરવામાં, બરાબર ને, અભિવ્યક્ત કરવામાં વધારો કરે છે। પછી અલંકારના બે પ્રકારો વિશે આપણે ચર્ચા કરી, એક શબ્દાલંકાર અને બીજો અર્થાલંકાર। શબ્દાલંકારની મેં તમને વ્યાખ્યા લખાવી અને પછી બે શબ્દ અલંકાર પણ સમજૂતી આપી, બરાબર ને, કે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય, બરાબર ને। તો ભાઈ એની વ્યાખ્યા તો યાદ રહી ગઈ ને, હવે તમે બધાએ અભ્યાસ તો કર્યો જ હશે તમે। એકનો એક વર્ણ વારંવાર આવે બે કે તેથી વધારે વાર, ત્યારે બનતા અલંકારને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે। પછી મેં તમને એના ઉદાહરણ પણ આપ્યા હતા, બરાબર ને। પછી તમને જાતે ઉદાહરણ બનાવવાના પણ કહી રહ્યા હતા। પેલું ઉદાહરણ તો તમને બહુ ગમ્યું, બરાબર ને, કે કાકા એ કાકી ને, બરાબર, તો એ વર્ણાનુપ્રાસ એ અલંકાર ભણ્યું। હવે આપણે આજે અર્થાલંકાર, શબ્દાલંકાર વિશે ભણ્યા, આજના પિરિયડમાં આપણે અર્થાલંકાર, બરાબર। તો અર્થાલંકાર કોને કહેવાય, તો જો તમારી નોટ તમે ખુલ્લી જ રાખજો, કારણ કે રફ નોટમાં લખજો અને પછી આ અલંકાર છે એ તમારી પાકી નોટમાં વ્યવસ્થિત લખજો। એટલે પેલા બધું એક સાથે લખી નાખો રફમાં, બરાબર। તો પેલા સમજી લો અર્થાલંકાર, તો અર્થાલંકાર કોને કહેવાય, તો જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે। જો પેલામાં શું હતું, શબ્દ ને, અહીંયા શું આવી ગયું, અર્થ, બરાબર ને। અહીંયા શું આવી ગયું, અર્થ આવી ગયો, એમાં શબ્દ હતો। એમ ફરીથી બોલું છું, જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિ ભર્યો કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે। હવે અર્થાલંકાર ક્યાં ક્યાં છે, તો ઉપમા, સજીવારોપણ, અનન્વય અને વ્યાસ્તુતિ વગેરે બધાએ અર્થાલંકારો છે, બરાબર। હવે ખાસ અલંકાર ભણી છે ત્યારે અમુક બાબત યાદ રાખો। જો આવા વ્યાકરણીય શબ્દ છે, બરાબર, ઉપમેય, તો ઉપમેય કોને કહેવાય, તો જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય, જેને માટે કોઈ સરખામણી કરવામાં આવી હોય તેને ઉપમેય કહે છે, બરાબર। પછી ઉપમાન કોને કહેવાય, તો વસ્તુને, એટલે કે ઉપમેયને જેની સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે। જો એક ઉદાહરણ દ્વારા સમજાવું તમે, તો દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, બરાબર ને। તો દમયંતી છે એ શું બની જશે, ઉપમેય, અને એનું મુખ છે, બરાબર ને, એ ઉપમાન છે, બરાબર। સમજાણું તમને, સરસ, ચાલો આટલું બધા લખાઈ ગયું છે। તો હવે અર્થાલંકાર, બરાબર ને, એના ઘણા બધા પ્રકારો છે પણ આપણે થોડાક ભણી લઈએ। હવે પેલું છે ઉપમા, ઉપમા અલંકાર, આ બધું તમે લખી નાખ્યું, ચાલો ફટાફટ સરસ મજાનું પેલા રફ નોટમાં લખજો, પછી પાકી નોટમાં લખજો એટલે ભૂલ આવે નહીં, અથવા તો સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર, પછી હું ભૂશું। ફટાફટ લખજો વિદ્યાર્થી મિત્રો। કા સ્ક્રીનશોટ પાડી લ્યો તો પણ ચાલે।
ચાલો હવે ઉપમા અલંકાર. ચાલો એની વ્યાખ્યા લખી નાખો. બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે ખાસ ગુણ અંગે ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. ત્યારે ઉપમા અલંકાર બને છે. જો બરાબર શાંતિથી લખશો, શું કહે છે? બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે, બરાબર, ત્યારે ઉપમા અલંકાર બને છે, અથવા તો તેને ઉપમા અલંકાર કહે છે. શું કીધું છે? બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે, બરાબર ને, કોઈ એક ખાસ ગુણ અંગે, બરાબર, સરખામણી કરવામાં આવે, બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે, અથવા તો તેને ઉપમા અલંકાર કહે છે. જો એક ઉદાહરણ આપું એટલે તમને સમજાય. હવે થોડુંક એના શબ્દો લખી નાખો એટલે તમને સમજવામાં સરળતા રહે, બરાબર ને. જેમ કે સમ, સા, પેઠે જેવા માફક, બરાબર, વગેરે સરખામણી સૂચક શબ્દોનો ઉપયોગ થાય છે. લખો, ખાસ યાદ રાખજો, બરાબર. જેવું, જેવી, જેવું, જેવી, જેવો, સમાન, સમાન, બરાબર, સો, જેમ, તમોડું, સમોવાળું, જેવા શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે છે. બરાબર, આવા શબ્દોનો ઉપયોગ થાય છે. ઉદાહરણ લખો, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. ચાલો ઉદાહરણ આપો. દમયંતીનું મુખ હવે તો તમને આવડી જ ગયું હશે, બરાબર ને. જો મેં ઉદાહરણ આપ્યું છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. જો મેં તમને શબ્દ પણ આપ્યા હતા, બરાબર ને, જે, બરાબર, તો શું થઈ જશે? આ
ઉપમા અલંકાર યાદ રહી ગયું. દમયંતી નું મુખ ચંદ્ર જેવું છે, બરાબર ને? જેવું, જેવી, જેવો, સમાન, જેમ, સમોડું જેવા શબ્દો દ્વારા સરખામણી કરવામાં આવે છે, બરાબર. બીજું ઉદાહરણ લખું છે. લખો બીજું ઉદાહરણ. શરૂઆતમાં એ લોકો પીડાચટ વાઘ જેવા પીડાચટ વાઘ જેવા લાગતા. જો કેવો શબ્દ આવ્યો, જે વા, બરાબર. જેવું, જેવી, જેવો, જેવા, એમ, બરાબર. લેખું તો સમજાઈ ગયો હવે ઉપમા અલંકાર. ચાલો ફટાફટ લખી નાખો ઝડપથી ઉદાહરણ. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે પછી તમારે લખાઈ જાય. ચાલો હવે બીજો અલંકાર જોઈએ. ચાલો બીજો અલંકાર છે સજીવારોપણ. સજીવારોપણ અલંકાર, બરાબર. જો સજીવારોપણ એટલે શું? તો કોઈ નિર્જીવ વસ્તુ કે પદાર્થ હોય, બરાબર, એની અંદર જે સજીવ હોય, બરાબર, એ સજીવનું નિરૂપણ કરી દે, બરાબર. એટલે કે જે નિર્જીવ વસ્તુ છે એને બોલતી કરી દે, એને સાંભળતી કરી દે, ત્યારે કેવો અલંકાર બને? સજીવારોપણ. એની વ્યાખ્યા લખી નાખો. નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે છે. એટલે કે નિર્જીવમાં, લખો એની વ્યાખ્યા. નિર્જીવમાં નિર્જીવમાં સજીવનું આરોપણ નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે છે. નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આરોપણ કરવામાં આવે છે માનવ સ્વભાવનું આરોપણ માનવ સ્વભાવનું આરોપણ નિર્જીવ વસ્તુમાં માનવ સ્વભાવનું આરોપણ નિર્જીવ પદાર્થમાં કે વસ્તુમાં, એમ. માનવ સ્વભાવનું આરોપણ નિર્જીવ પદાર્થોમાં થાય, નિર્જીવ પદાર્થોમાં થાય ત્યારે ત્યારે
ત્યારે સજીવારોપણ ત્યારે સજીવારોપણ અલંકાર બને છે જો બરાબર વ્યાખ્યા સમજો જો નિર્જીવ વસ્તુ હોય બરાબર એમાં માનવ સ્વભાવનું આરોપણ કરવામાં આવે એટલે કે નિર્જીવ વસ્તુ છે ને જીવંત બતાવવામાં આવે બરાબર ને જો ઉદાહરણ આપો એટલે તમને સમજાઈ જશે પેલા બરાબર વ્યાખ્યા લખજો સજીવારોપણ અલંકાર નિર્જીવમાં સજીવનું આરોપણ કરવામાં આવે છે એટલે કે માનવ સ્વભાવનું આરોપણ નિર્જીવ પદાર્થમાં થાય ત્યારે સજીવારોપણ અલંકાર બને છે ચાલો એક ઉદાહરણ આપું રામે સીતાજી માટે ઉદાહરણ લખો રામે સીતાજી માટે રામે સીતાજી માટે વિલાપ કરતા જોઈને વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઉઠ્યા પથ્થરો પણ રડી ઉઠ્યા બરાબર શું કે છે રામે સીતાજી માટે વિલાપ કરતા જોઈને પથ્થરો પણ રડી ઉઠ્યા બરાબર તો આ પથ્થરો રડી ઉઠ્યા તો આ શું થઈ ગયું પથ્થર છે એ કેવી વસ્તુ છે નિર્જીવ વસ્તુ છે એને આપણે કેવા બતાવ્યા રડતા બરાબર ને તો એ શું થઈ ગયો કેવો અલંકાર બની જાય સજીવારોપણ ચાલો બીજું ઉદાહરણ લખીએ ફૂલ હસતા હતા બીજું ઉદાહરણ લખો ફૂલ હસતા હતા બરાબર ને જો ફૂલ છે એ હસતા હતા તો એ શું કહ્યું એમાં પણ આપણે બરાબર ને જીવન તો એવું આરોપણ કર્યું સજીવ વસ્તુ એમ હસવાનું તો માણસો ને હોય એમ તો ફૂલ હસતા હતા બરાબર દૂરના ડુંગરા સાદ કરીને બોલાવતા હતા ડુંગરા બોલે નહીં બરાબર ને તો એનું પણ આપણે સજીવ નિર્જીવ વસ્તુનું સજીવનું સજીવ આરોપણ કર્યું બરાબર ને એ હસતા હતા તો હસવું તો માનવ સ્વભાવનું છે તો આવા તો તમે ઘણા બધા ઉદાહરણો લખી શકો બરાબર ચાલો સ્ક્રીન શોટ પાડી લ્યો અથવા તો ફટાફટ લખી નાખો એટલે બીજો અલંકાર સમજાવું ચાલો હવે એના પછી એક અલંકાર લખી નાખો વ્યાજ સ્તુતિ જો તમને મજા આવશે ચાલો વ્યાજ સ્તુતિ અલંકાર વ્યાજ સ્તુતિ અલંકાર હવે વ્યાજ સ્તુતિ એટલે શું બરાબર ને તો નિંદા દ્વારા વખાણ કરવાના સ્તુતિ એટલે વખાણ એમ બરાબર ને નિંદા દ્વારા વખાણ કરવાના બરાબર ને આમ તો આપણે કઈ કટાક્ષ કહેવાય આમ તો જ્યારે નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદાના રૂપમાં
હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. બરાબર, ચાલો લખો એની વ્યાખ્યા. નિંદા દ્વારા વખાણ વ્યાજ સ્તુતિ અલંકાર, એમાં લખો નિંદા દ્વારા વખાણ નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા વખાણ દ્વારા નિંદા વખાણ દ્વારા નિંદા નિંદાના રૂપમાં હોય ત્યારે શું કે છે? નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદાના રૂપમાં હોય ત્યારે હોય ત્યારે વ્યાજ સ્તુતિ ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. બરાબર ને? નિંદા દ્વારા વખાણ અને વખાણ દ્વારા નિંદા, બરાબર, ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. જો તમને મજા આવશે, એનું ઉદાહરણ આપું છું. શું તમારી બહાદુરી ઉંદર જોઈને ના થા? બરાબર ને? તમે તો કેવા બહાદુર છો, એ તમે તો બહુ બહાદુર છો કે ઉંદરો જોઈને ભાગી ગયા. બરાબર, લખો. શું તમારી બહાદુરી શું તમારી બહાદુરી ઉંદર જોઈને ના થા? તો તમારી બહાદુરી ઉંદર જોઈને ના થાય, એમ તમે કેવા બહાદુર છો, એમ ઉંદરાને જોઈ અને ભાગી ગયા એમ. પછી લખો બીજું ઉદાહરણ. છગન પાપડતોલ પહેલવાન છે. લખો બીજું ઉદાહરણ. છગન પાપડતોલ પહેલવાન છે. પાપડતોલ હોય એના માટે કઈ પહેલવાનની જરૂર પડે નહીં. લખો છગન ઘણા બધા ઉદાહરણો આવડશે. બરાબર, તો આજે જે આપણે અલંકાર સમજાવ્યા એ આગળના પિરિયડમાં જે એને સરસ રીતે હવે વ્યાકરણની બુકમાં વ્યવસ્થિત લખવાના છે. બરાબર, તો આ અલંકાર અહીંયા પૂરા થાય છે. બરાબર, હવે વરી પાછા વ્યાકરણના નવા ટોપિક સાથે આપણે મળશું. અસ્તુ.